केंद्रीय संचार राज्य मंत्री देवूसिंह चौहान आज स्टेच्यू ऑफ यूनिटी एकतानगर खाते टपाल विभाग और दूरसंचार विभाग वरिष्ठ अधिकारी साथ संचार मंत्रालय प्रगतिशील विकास कार्यों गुजरात परिमंडल में चाली रहे आगामी विकास परियोजनाओं गुजरात की जनता ने मंत्रालय पास आकांक्षाओं और अपेक्षाओं अंगे विगतवार बैठक करी। आ बैठक में टपाल विभाग महानिर्देशक आलोक शर्मा, मुख्य पोस्टमास्टर जनरल जितेंद्र गुप्ता, डायरेक्टर जनरल टेलिकॉम निजामुल हक, मुख्य जनरल मैनेजर BSNL संदीप सावरकर, मुख्य जनरल मैनेजर BBNL धर्मेंद्र शर्मा तेमज अन्य वरिष्ठ अधिकारीगण उपस्थित रहा था। केंद्रीय संचार मंत्रीए कहु कि गुजरात प्रधानमंत्री हूँ गृह राज्य छे तेनी अहीना लोकोनी आकांक्षा अने अपेक्षा पण वधु होय तेथी तेमणे तमाम विभागने सातत्यपूर्ण सेवा प्रदान करवानो निर्देश आपेल। केंद्रीय संचार राज्यमंत्रीए जणाव्युं कि गुजरात एक सरहदी राज्य छे जेथी गुजरात देशनी सुरक्षाने ध्यानमां राखीने टेलिकम्युनिकेशन विभाग गुजरातना आवा साइट कामोनी पसंदगी करी हती। आ साइट कामोने आवरी लेवा माटे ₹41 કરોડના ખર્ચે 50 નવા ટાવર લગાવવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 37 ગામોને આવરી લેવાયા છે। બાકીના 13 ગામોને June 2022 સુધીમાં મોબાઈલ કવરેજ મળશે। દેવીસુંહ ચૌહાણે માહિતી આપી હતી કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંચાર મંત્રાલયને નિર્દેશ આપેલ છે કે દેશના 6 લાખ ગામડાઓમાં મોબાઈલ સેવા અને ફાઇબર ઉપલબ્ધ હોવા જોઈએ। તે જોતાં ગુજરાતના તમામ 317 ગામડાઓ જે મોબાઈલ સેવાથી વંચિત છે તેમને પણ આ સુવિધા આપવામાં આવશે। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કુલ 14,722 ગ્રામ પંચાયતો છે। લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં ફાઇબર પહોંચાડવામાં આવ્યા છે। રાજ્યના બાકીના 4,400 ગામડાઓને ફાઇબર આપવાની પરિયોજના પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પોસ્ટ વિભાગ દ્વારા ઘણા વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે। આ નાણાકીય વર્ષમાં લગભગ ₹16 કરોડના ખર્ચે 11 નવી પોસ્ટ ઓફિસ ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી નાગરિકોને વધુ સારી સુવિધા મળશે। આ ઉપરાંત 17 વધુ ઇમારતોના નિર્માણ માટે એક પરિયોજના બનાવવામાં આવી છે। વડાપ્રધાનના બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ હેઠળ પોસ્ટ વિભાગે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.75 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલ્યા છે। પોસ્ટ વિભાગ સુકન્યા સમૃદ્ધિ ખાતાને વધારવા માટે એક નવું અભિયાન શરૂ કરી રહ્યું છે, જે અંતર્ગત ગુજરાતમાં 31 જુલાઈ 2022 સુધીમાં 1.25 લાખ ખાતા ખોલાવવામાં આવશે, જેથી કુલ ખાતાની સંખ્યા 10 લાખ થશે। પોસ્ટ વિભાગે કોવિડ રોગચાળા દરમિયાન તેની સેવા સતત ચાલુ રાખી અને દરેક વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓ પહોંચાડી છે। વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પોસ્ટ વિભાગે તાજેતરમાં ગુજરાતમાં એક અનોખી પહેલ કરી છે। નાગરિકોને તેમના પાર્સલ રેલવે દ્વારા મોકલવા માટે રેલવે સ્ટેશન પર જવું પડે છે, પરંતુ આ નવી પરિયોજના હેઠળ ટપાલ વિભાગ નાગરિકોના પાર્સલ લઈને રેલવેમાં પહોંચાડશે તથા ગંતવ્ય સ્થાનેથી રેલવેથી લઈને ગ્રાહકોને ઘર તથા ઓફિસ સુધી પહોંચાડશે। તેનો પાયલોટ પ્રોજેક્ટ 31 માર્ચ 2022 રોજ દેશમાં પ્રથમવાર ગુજરાતના સુરતથી વારાણસી સુધી કરવામાં આવ્યો હતો, જે સફળતાપૂર્વક ચાલી રહ્યો છે। અત્યાર સુધીમાં તેના દ્વારા 62 ટન વજનના પાર્સલ વાહન કરવામાં આવ્યા છે। ટૂંક સમયમાં આ સેવા દેશવ્યાપી સ્તરે શરૂ કરવામાં આવશે। પોસ્ટ વિભાગ દ્વારા વધુ એક નવી પહેલ કરવામાં આવી હતી, જે અંતર્ગત સુરતમાંથી નિકાસ સુવિધા વધારવા માટે આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્રનો શુભારંભ કર્યો હતો, જે સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે। અત્યાર સુધીમાં 8,847 આર્ટિકલ મોકલવામાં આવ્યા છે। દીપક જગતાપ, ZSTV રાજપીપળા।